नमस्कार दर्शक मित्रों, प्रेरणा में आपनो स्वागत है। प्रेरणा एटले एवो कार्यक्रम के जेमा अमे तमारी मुलाकात ए व्यक्ति साथे कराई छे जे समाजमां होय उदाहरणरूप। आजनी अमारी व्यक्ति विशेष नहीं सविशेष छे। आ व्यक्ति साथे परिचय करावता पहेला मारे तमारी जातनो परिचय तमारथी करावो छे। मित्रों, आपणे स्त्रीने हमेशा आपणा घरमां रसोडानी अंदर गरम रोटली बनावती जोवू पसंद करीए छे। क्यारे पण इच्छता नथी के समाजना वाड़ा तोड़ी अने स्त्री कोई प्रतिभा हासिल करे। परंतु आजनी अमारी आ प्रेरणादायक व्यक्तिए स्त्रीना मनने जाण्यु छे, एने शब्दों थकी वाचा आपी छे अने समाज समक्ष तेणे मूकी छे। हमेशा विवादास्पद रहेला परंतु सत्य बोलवा माटे टेवायेला काजलबेन ओझा। काजलजी, आपनो खूब खूब स्वागत छे। नमस्ते। मैं सौथी पहला ज कही दीधुं कि विवादास्पद पण सत्य बोलवा माटे टेवायेला, परंतु आ નિડરતા, आ विवादास्पद, आ बधुं કાજલબેનમાં ક્યાંથી આવ્યું? એટલે મારે સીધું જ એમ જવું પડશે કે આપનો જન્મ ક્યાં થયો અને એ વાતાવરણ કેવું હતું જ્યાં ઉછેર થયો, કેમ કે આપના વ્યક્તિત્વ સાથે એનો સીધો સંબંધ છે, તો એ મારે જાણવું છે। મારા પપ્પા બહુ જાણીતા જર્નલિસ્ટ, હું એમને બાપુ કહેતી હતી। નિડરતા તો હું માનું છું ત્યાંથી જ આવી હશે, કારણ કે એમણે કદી કોઈની સાડીબારી રાખી નથી, ફાવે તે લખે જાણીતા હતા। મને લાગે છે 32 નોકરીઓ બદલી એમણે, અને સાંજે ઘરે આવે એટલે સવારે જાય ત્યારે અમને ખબર ના હોય કે નોકરી છોડીને આવશે, સાંજે ઘરે આવે ત્યારે જોબ ના હોય। એ ઇનસિક્યોરિટીઝમાં મને એવું સમજાઈ ગયું કે આ દુનિયામાં કશું એવું નથી કે જેનાથી ડરવું પડે। એટલે બહુ નાની ઉંમરે આઈ બિલીવ આઈ ન્યૂ દેટ લાઈફ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ। પછી જિંદગી શીખવતી ગઈ, પરિસ્થિતિ શીખવતી ગઈ, પણ મને હંમેશા એવું સમજાયું છે કે સાચું બોલવા માટે બહુ જ ઓછી હિંમતની જરૂર પડે છે। એકચ્યુઅલી ખરેખર હિંમત જોઈએ છે ખોટું બોલવા માટે, કારણ કે તમારે ખૂબ યાદ રાખવું પડે, તમારે બધા સાંધા બેસાડવા પડે, તમે કોને શું કહ્યું હતું એ બધું તમારે ધ્યાન રાખવું પડે। સાચું તો એક જ છે, ટ્રુથ ને ફેસિસ નથી। સો આઈ થિંક સેઇંગ ટ્રુથ ડઝ નોટ રિક્વાયર મચ ઓફ કરેજ, આવું હું સમજી છું। જી જી જી, તો એવું માની શકાય કે મોરના ઈંડાને ચિતરવા નથી પડતા, એમ પિતા જર્નાલિસ્ટ હતા એટલે કાજલ ઓઝા લેખિકા બની ગયા? હા, એટલે મને બીજું કશું આવડતું જ નહોતું। જે દિવસે કમાવાની જરૂરિયાત ઊભી થઈ એ દિવસે ધીસ ઇઝ વોટ આઈ ન્યૂ, મને આનાથી આગળ કશું કરી શકું। મેં બધું પ્રયત્ન કર્યો, હોટેલમાં નોકરી કરી છે, હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી, આઈ વોઝ મારી બેઝિક ડિગ્રી મેનેજમેન્ટ છે, પણ એ બધું કર્યા પછી મને એવું સમજાયું કે મને આટલું જ આવડે છે। સો રાઇટિંગ એ પ્રોબેબલી મારો સ્વભાવ છે, હું આટલું એક્સપ્રેસ ના કરતી હોત તો કદાચ જીવતી પણ ના હોત। અહીંયા હું રોકી લઈશ। સૌથી પહેલા લખવાની પ્રેરણા કાજલ ઓઝાને ક્યારે મળી? સૌથી પહેલા લખવાની પ્રેરણામાં તો એવું હતું કે હું 17 આઈ સ્ટાર્ટેડ વર્કિંગ સંદેશમાં, હું મારી કોલેજમાં હતી, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, અને મને મમ્મી એવું કહ્યું કે ઘરમાંથી ભણવાના પૈસા નહીં મળે, બીકોઝ મેં મેડિસિનમાં જવાની ના પાડી। સો ફ્રોમ ધેર આઈ હેડ ટુ પિક અપ માય વે, એન્ડ માય ફાધર સેડ કે હા, આપણી રીતે જીવવું હોય તો આપણી ટર્મ્સ પર જીવવા માટેની શરતો છે જે પૂરી કરવાની। સો દેટ વોઝ ધ ટાઈમ વેન આઈ પિકડ અપ અ જોબ ઇન સંદેશ, સંદેશમાં કામ કરતી હતી, ત્યાંથી છોડીને સંભાવમાં ટ્રાન્સફર થઈ। 17.5 હું, મને લાગે છે કે 700-800 રૂપિયા કમાતી હતી, મારી ક્લાસમાં સૌથી પૈસાવાળી હું હતી, ને મારા પોતાના પૈસા હતા, વિચ વોઝ ખુમારી હતી। અને આ પેલું માણસ માણસનું લોહી ચાખી જાય ને વાઘ એવું છે, મારા પૈસાની જે મજા મને આવડી ગઈ એ ઘણો લાંબો સમય ચાલી। પછી મેં લગ્ન કર્યા અને લખવાનું છોડી દીધું ફોર અ વાઇલ, સંતાનો ઉછેરતી હતી 10 પછી એવી પરિસ્થિતિ ફરી ઊભી થઈ કે આઈ હેડ ટુ રાઇટ ઓર આઈ હેડ ટુ વર્ક, આઈ વુડ સે, એન્ડ વર્કિંગ ધી ઓનલી થિંગ મને જે આવડતું હતું એ લખાણ આવડતું હતું। સુદિવ્ય ભાસ્કરમાં ફરીથી કામ શરૂ કર્યું લગભગ 10 લાંબા ગાળા પછી, એટલે આમ જોવા જાવ તો હું 7-8 થી જ ફરી લખું છું। અહીંયા હું રોકીશ। આપે એવું કીધું હતું કે મારું લગ્ન થઈ ગયું અને બાળકોના ઉછેરના કારણે લખવાનું છૂટી ગયું હતું। છૂટી નહીં, મેં છોડી દીધેલું બાય ચોઇસ। ઓકે, છોડી દીધું હતું, પણ એવી પરિસ્થિતિ ફરી ઉદ્ભવી કે ફરીથી તમારે લખવાની શરૂઆત કરી? આઈ થિંક મારે બહુ પર્સનલ નથી થવું, પરંતુ થઈ શકો છો તો મને કઈ વાંધો નથી, આપ એ પણ વાત આગળ વધારી શકો। એટલે એવું છે કે બેસિકલી મને પોતાને પણ કોઈની પાસે પૈસા માંગવા ગમતા નહોતા,
અને મિડલ ક્લાસ ફેમિલીમાં અમુક જરૂરિયાતો સંતાનોની હોય જેને માટે દરેક વખતે સંજયને પણ બોધર કરવો વોઝ નોટ અ વેરી ગુડ આઈડિયા ફોર મી. સો આઈ સ્ટાર્ટેડ ફિલિંગ કે કમાવવું તો પડશે જ, મારે મારી રીતે જીવવું હશે કે મારી રીતે અમુક મારી ટર્મ્સ, જે મારા પપ્પાએ કહેલું હોય કે આપણી ટર્મ્સ પર જીવવું હોય તો આપણી આવક હોવી જોઈએ. સો દેટ વોઝ ધ ટાઈમ આઈ ડિસાઇડેડ કે બરાબર છે, મારે કમાવવું પડશે. તો કમાવવું એટલે શું? વોટ ડુ આઈ નો ઓનલી રાઇટિંગ. પરંતુ આપે એમ કીધું કે એક લાંબા સમય પછી આપે લખવાની શરૂઆત કરી હતી. સમય છે ને માણસને પાંગળો બનાવી દેતો હોય, લાંબા સમય પર સાત પણ કરી નાખે છે. હું એ વાત પણ કહી રહ્યો છું. પરંતુ સીધું જ એક લાંબા વિરામ બાદ તમારે ઇનિંગ રમવાની હોય તો માણસે કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? એટલે એવું થયું કે હું છે ને એકચ્યુઅલી મુદ્રા માટે અમુક કોપીઝ લખતી હતી. અશ્વિની અગ્રવાલ વોઝ વિથ મુદ્રા. અને જ્યારે લોકોએ ભાસ્કર લોન્ચ કર્યું ત્યારે મારી બેસિક ડિગ્રી મેનેજમેન્ટ છે, બ્રાન્ડિંગ એડવર્ટાઇઝિંગ, એટલે એને જરૂર હતી. એટલે એણે મને ફોન કર્યો કે તમે તું આવ મળવા. સો આઈ વેન્ટ ટુ મીટ હિમ. આઈ વોઝ લુકિંગ ફોર અ જોબ દેટ ટાઈમ. અને ભાસ્કર લોન્ચ કરવાના હતા 12-14 એડિશન. એટલે એડિટોરિયલમાં મેં કામ શરૂ નથી કર્યું, મેં કામ તો મેનેજમેન્ટમાં શરૂ કર્યું. અને દેટ વોઝ ધ ટાઈમ વેન આઈ સ્ટાર્ટેડ લોન્ચિંગ ધી એડિશન્સ. ભાસ્કરની કોપીઝ, એના હોર્ડિંગ્સ, એની એડ્સ, બધું હું ડિઝાઇન કરતી હતી, બ્રાન્ડિંગ કરતી હતી. અને મજાની વાત એ છે કે અશ્વિની વોઝ સચ અ ડાર્લિંગ ફ્રેન્ડ કે એણે મને એવું કહ્યું કે તું, તને કયો ટાઈમ નોકરી કરવાનો ફાવે? એટલે મેં કીધું મારો છોકરો ટ્યુશન જાય ત્યારે 6 વાગે સાંજે. એટલે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન ન્યૂઝ પેપર ઇન એન એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ એટ 6 o'clock ઇન ધ ઇવનિંગ. હું નોકરી કરવા જાઉં અને હું 9 વાગે પાછી આવું. અને આખા દિવસમાં લોકોએ જે કામ ના કર્યું એ હું 3 કલાકમાં કરીને આવતી રહું. એટલે પછી એ જ વખતે આકાર પટેલ વોઝ ઇન એડિટોરિયલ એન્ડ હી સેડ કે તું લખતી કેમ નથી, આટલું સારું લખે છે તું. સો માય ફર્સ્ટ નોવેલ મધ્યબિંદુ સ્ટાર્ટેડ ઇન ભાસ્કર 2007. યા ઓકે. પુસ્તકોની વાત નીકળી છે, એક કૃષ્ણા કરીને એક આપનું પુસ્તક હતું, કૃષ્ણાયન. હા, કૃષ્ણાયન. એ પુસ્તકે મોટાભાગના બુદ્ધિજીવી લોકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું હતું. એ પુસ્તકની મારે આજે ચર્ચા કરવી છે. પુસ્તકમાં છે શું? એ પુસ્તક સિરિયલાઇઝ કરવાની બહુ બધા ન્યૂઝ પેપર્સ એ ના પાડેલી. એટલે મને એવું હતું કે જો આ હપ્તાવાર છપાય તો સારું. એક આપણી ફિલિંગ હોય ને કે હપ્તાવાર છપાય તો ઓલરેડી વાચક વર્ગ હોય તો પુસ્તક આવે ત્યારે લોકો ખરીદે. પણ બહુ બધા જાણીતા અખબારોએ એને સિરિયલાઇઝ કરવાની ના પાડી. એનું એક કારણ એવું કે થોડું કોન્ટ્રોવર્શિયલ પ્રકારનું પુસ્તક છે. કૃષ્ણના જીવનના છેલ્લા કલાકો છે એમાં. એટલે 13 વાગે છે અને કૃષ્ણ જ્યારે જઈને દેહોત્સર્ગ અત્યારે જ્યાં સોમનાથ પાઠ પાસે છે પ્રભાસમાં ત્યાં બેસે છે અને પોતાની જિંદગીને રિટ્રોસ્પેક્ટિવલી જોવાનું શરૂ કરે છે વીતેલા દિવસોને. અને એમાં 3 સ્ત્રીઓ મહત્વની, એક પત્ની, એક પ્રેમિકા અને એક દોસ્ત. આ 3 જણા એમને ઈશ્વર તરીકે નથી જોયા. આ 3 જણા માટે હ્યુમન હતા અથવા બહુ માણસ હતા, અથવા 3 જણાને એમના વિશે ફરિયાદો છે. આ 3 જણા એમના ઇલ્યુઝનમાં અને પર્સનલી ત્યાં આવે છે અને કૃષ્ણ સાથે બનેલી એ લોકોની રિલેશનશીપને એક લાર્જ કેનવસ પર જુએ છે. એ આ કૃષ્ણાયન છે. ઓકે. આ પુસ્તકમાં જ ક્યાંક એવું હતું કે દ્રૌપદીને પ્રેમ કરે છે એવું કૃષ્ણ, દ્રૌપદી પૂછે છે કૃષ્ણને કે તમે મને પ્રેમ કર્યો છે કે નહીં આજે કહી દો, કારણ કે તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી હું તમને મુક્ત નહીં કરું ને હું તમને મુક્ત નહીં કરું ત્યાં સુધી તમે જઈ નહીં શકો. હા, એવું છે. ઓકે. તમારા તમામ પુસ્તકોની અંદર એક વસ્તુ મને બોટમ લાઈન લાગી છે કે સ્ત્રીને તમે એક ખુલ્લી વિચારધારાની અને શબ્દોના આધારે પ્રામાણિક જે સામાન્ય રીતે સમાજ સ્વીકારતો નથી, સ્ત્રી પાસે આવી અપેક્ષા હોતી નથી. કારણ કે સ્ત્રી પ્રામાણિક થઈ જ શકતી નથી. આ છે ને બહુ, હું માનું છું કે બહુ ઇન્ટ્રિકેટેડ સવાલ છે કે પહેલાં તો મારે મને જજ કરવાની, પછી બીજા મને જજ કરે, અને પછી એ બીજાના જજમેન્ટ ઉપર મારે મારું જજમેન્ટ પાસ કરવાનું. આ આ ઘરેડમાં સ્ત્રી કેટલા વર્ષોથી જીવતી આવી છે. એટલે હું જે લખીશ એમાં મારી આત્મકથાના ટુકડા શોધશે લોકો, એવા ભય નીચે સ્ત્રી જીવતી રહી. કે હું લખીશ તો કદાચ મારી કવિતાઓ વાંચીને લોકોને લાગશે કે હું આવું જીવું છું, હું લખીશ તો મારી નવલકથા વાંચીને લાગશે કે આવું અદ્ભુત શૃંગાર હું જીવી છું અથવા આવી રિલેશનશીપ્સ મેં જોઈ છે. તો એ ડર કે મને જજ કરશે, મારા પાત્રમાં મને જોશે, એ ફિલિંગમાંથી બહાર આવી જ નહીં સ્ત્રી. લેખક અને પાત્ર જુદા છે એ ખ્યાલ પ્રોબેબલી આવતા આવતા હજી સમય લાગશે.
કેમ પણ પુરુષ પ્રધાન સમાજ છે અત્યારે બરાબર સ્ત્રીને દરજ્જો આપી કેમ નથી શકતા હું પુરુષ છું તેમ છતાં સ્ત્રી માંગતી નથી પણ કેમ નથી માંગતી સ્ત્રી ડરેલી છે સી મને જે 16-17 વર્ષની ઉંમરે મારા પપ્પાએ કહ્યું તું એ વાત બહુ અગત્યની છે કે તમારે તમારી ટર્મ્સ પર જીવવું હોય તો એના ઈએમઆઈ છે હું એવું ઈચ્છું કે હું ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી છું મને કોઈએ પૂછવાનું નહીં મને કોઈએ કહેવાનું નહીં પછી રાત્રે 1:30 વાગે હું એરપોર્ટ ઉતરું ત્યારે મારી એવી અપેક્ષા હોય કે મારો વર ઊંઘમાંથી ઉઠીને મને લેવા આવે તો એવું નહીં થાય મારું મોબાઈલનું બિલ કોઈ ન જુએ એવું ઈચ્છતી હોઉં તો એ બિલ ભરવાની મારી તાકાત હોવી જોઈએ આ તો બેવડી ધાર પર ચાલવાની એક રમત આ સમાજમાં શરૂ થઈ ગઈ છે એઝ અ વુમન ઓલ્સો મને વાંધો નથી આ કહેવામાં કે મને બધું જ આપો સગવડો મને બધી જ સેવા આપો મને કમાવાની પણ જવાબદારી ન આપો હું સ્પાઉસ કાર્ડ ઘસું અને પછી મારી રીતે જીવું એવું તો એ બંને બાજુ તો કદી હું નથી માનતી કે ચાલી શકે સમાજ સ્વતંત્રતાની કિંમતો બહુ જ આકરી છે હું મૂલ્યો નથી કહેતી હું કિંમતો કહું છું અને કિંમતો ચૂકવવાની તાકાત હોય તો સ્વતંત્રતા ખરીદવાની બાકી નહીં ખરીદો ખૂબ સરસ વાત કરી છે અહીંયા તમે તો જે નાનકડા વિડીયોનો દર્શક મિત્રો ક્યાંય પણ જતા નહીં કાજલ ઓજા વૈદની સાથે પ્રેરણાદાયક વાતો ચાલુ જ રહેશે પરંતુ એક નાનકડા વિરામ બાદ